કેશોદના મોટી ઘનસારી ગામના ખેડૂતે ક્લોઝીનું વાવેતર કરી ઓછા ખર્ચે સારું વળતર મેળવશે. કેશોદ તાલુકાના મોટી ઘનસારી ગામના ખેડૂત મસરીભાઈ કંડોરિયાએ અન્ય ખેડૂત પાસેથી માર્ગદર્શન મેળવી પોતાના ખેતરમાં 14 વીઘામાં કલોજીન અને કારા જીરા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને કલોજીનું વાવેતર કરેલ છે. કલોજીના વાવેતરમાં પ્રતિ વીઘે 300ના ભાવે ખરીદી કરી 1 વીઘે 1 કિલો બિયારણનું વાવેતર કરેલ હતું. કલોજીના વાવેતર બાદ જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, અન્ય માવજત કરવાની જરૂરિયાત રહેતી નથી. કલોજી કહેવાય અને દેશી ભાષામાં કારું ઝીરું કહેવામાં આવે. ભાઈ અમારે કરેણી અમારા હગા છે અને એ લોકો 4-5 વર્ષથી આવા આવે બરાબર. એટલે ત્યાં હું આટો મારવા ગયો અને મેં જોયું અને મેં એને પૂછ્યું તો એ લોકો કે ભાઈ વવાય આને આ રીતે કોઈ બહુ દવાના અંતે એવી કંઈ બહુ માવજત ન કરવી પડે અને ખર્ચમાં એ ઓછું અને 10-12 મણ જેવું વીઘે એવું ઉત્પાદન આપે. અને એ પણ પછી એમ થયું કે વાવીએ અને વાવ્યું તો આ એવું લાગે કે ભાઈ આ વવાય એમ. બજાર ભાવ એમાં એવું કહેતા હતા કે ભાઈ અટાણી જે અમે યાર્ડમાં ભાવ પૂછાયો હતો ને તો એમ કહેતા કે 3200-3500 રૂપિયા જેવો ભાવ આવે અટાણી અને પછી ઓછો પણ રહી શકે અને એમાં વળતર સારું ને ભાવ બજાર ભાવ સારા મળી રહે એવું લાગે છે એમ. 4 મહિને તૈયાર થતાં કલોજીના પાકમાં જમીનની ફળદ્રુપતા મુજબ 10 મણથી લઈને 15 મણ સુધીનું પ્રતિ વીઘે ઉત્પાદન થાય છે. કલોજીના બજાર ભાવ ઘટઘટ થતો રહે છે. સરેરાશ પ્રતિ મણ 3000-4000 સુધીનો બજાર ભાવ મળી રહે તેવો ખેડૂત અંદાજ સેવી રહ્યા છે. મસરીભાઈ કંડોરિયાએ કરેલ કલોજીના વાવેતર જોવા માર્ગદર્શન માટે અનેક ખેડૂતો મુલાકાતે આવે છે, જેમાં મુલાકાતી ખેડૂતો દ્વારા એવું જણાવે છે કે અન્ય ખેત પેદાશો કરતાં કલોજીના વાવેતરમાં ઓછા ખર્ચે ઓછી માવજતે સારા ઉત્પાદન સાથે સારું વળતર મેળવી શકાય છે. મારું નામ ભીમસિંહભાઈ સરમભાઈ બારિયા, ગામ ટીટોડી. અને મને આવા જે નવીન નવીન વાવેતર કરતા જે ખેડૂતો છે અને આવા જે સંશોધનકારો છે એને મને મળવાનો, વિઝિટ કરવાનો મને બહુ શોખ છે. હું 8 દિવસ પહેલાં મોટી ઘસારી ગયેલો ત્યાં મેં 40-50 વીઘાનો કલોજીનું વાવેતર જોયેલું. પણ એ મસરીભાઈની વાડી આવીને મને એમ થયું કે આની જે ગ્રીનરી અને એની જે તંદુરસ્તી મેં જોઈને એ પાવરફુલ છે. અને 4.5 મહિનાની ઉપર દિવસો લે પણ નીચે તો પાકે જ નહીં. અને સંભવિત બજારાની 3000થી માંડીને 4000 સુધી હોય. અને મુખ્યત્વે મસાલા પાક તરીકે તો નથી આનો ઉપયોગ થતો, પણ ખરેખરા જે દેશી દવાઓ જે આયુર્વેદિક ડૉક્ટરો જે બનાવે છે એમાં મિક્સર તરીકેનો ઘણી બધી દવાઓમાં ઉપયોગ થાય. પછી આનું જે તેલ છે એનો વર્તમાન ભાવ 100 મિલીનો 1300 રૂપિયા ભાવ છે. એ રીતે આનું આવકની દ્રષ્ટિએ બહુ સારી એની સંભાવનાઓ છે. કલોજીના વાવેતરના સ્થળે મુલાકાતે આવેલ ખેડૂત ભીમસિંહભાઈ બારિયાએ જણાવ્યું હતું કે કલોજીના ઉત્પાદન સારું થશે, બજાર ભાવ પણ સારા મળી રહેશે, તેમજ કલોજીની કાયમી માંગ રહેતી હોવાથી ભવિષ્યમાં કલોજીના વાવેતર તરફ ખેડૂતો પ્રેરાઈને વધુ વાવેતર કરશે તેવો પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. કલોજી એટલે કે કારા જીરાના પેટની બીમારી, આંખોની સમસ્યા, ડાયાબિટીસ, વારની સમસ્યા સહિત અનેક રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે, તેમજ અનેક પ્રકારની દવા બનાવવામાં પણ કલોજીનો ઉપયોગ થાય છે. કેશોદ તાલુકાના નાની ઘનસારી, મોટી ઘનસારી, સાંદરડા ગામ સહિતમાં આશરે 100 વીઘામાં કલોજીનું વાવેતર થયું હોવાનો અંદાજ છે, ત્યારે આવતા વર્ષે કલોજીનું મોટા પાયે વાવેતર થાય તેવું લાગી રહ્યું છે. કોવિદ હડિયા, ZS TV, કેશોદ.